સ્વાગત છે આપનું હું છું સમીર આશી વિક્રમ સંવંત બે હજાર સિત્યોતેરનો વર્ષનો પ્રારંભ થયો છે ગયા વર્ષે કોરોનાનું સંક્રમણ રહ્યું ત્યારે નવા વર્ષે આશા રાખીએ કે આપણે કોરોનાને ભગાડીશું કોરોનાના સામે જીતીશું સૌ કોઈ કોરોનાના નિયમોનું પાલન કરે અને આ મહામારીથી બચીએ ન્યૂઝ એટીન ગુજરાતી આપ સૌ દર્શક મિત્રોને અપીલ કરી રહ્યું છે કે કોરોનાથી આપ સચેત રહેજો આપના પરિવારને પણ સાવચેત રાખજો કારણ કે એક એક વ્યક્તિનું આરોગ્ય એ કુશળ રહે તે જરૂરી છે સમાચારોમાં આગળ વધીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષની પાઠવી છે ટ્વીટમાં લખ્યું નવ પ્રયાણનું નવ પ્રયાસનું નવભારતના નવનિર્માણનું સાલ મુબારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાઈબીજની પણ શુભેચ્છા પાઠવી આ તરફ ગૃહમંત્રી અમિત શાહે પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી નવ વર્ષ સૌના જીવનમાં હર્ષ ઉમંગ સમૃદ્ધિ લાવે તેવું ટ્વીટ કર્યું ગૃહમંત્રી અમિત શાહે નવા વર્ષના પ્રારંભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પંચદેવ મંદિરે દર્શન કર્યા સીએમ રૂપાણીએ પંચદેવના દર્શન કરીને રાજ્યની જનતાને નવા વર્ષની શુભકામના પાઠવી અને કોરોના કાળમાં લોકોને તહેવારો સાવચેતીપૂર્વક ઉજવવાની અપીલ કરી વર્ષની શરૂઆત થઈ છે ભગવાન મહાદેવ લક્ષ્મીનારાયણ અંબામાના દર્શન કરીને વર્ષની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે નવું વર્ષ સમગ્ર ગુજરાતની જનતાને ખૂબ સુખાકારી સમૃદ્ધિમય આનંદ ઉત્સાહ ઉમંગવાળું બની રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે કોરોનાની આ મહામારી ખતમ થાય નવા વર્ષમાં અને લોકો ચિંતામુક્ત બને બધાનું આરોગ્ય પણ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી છે નવું વર્ષની શુભકામનાઓ તમામ લોકો તહેવારો સાવચેતી સાથે ઉજવે તેવી સૌને વિનંતી કરું છું આ સુરતમાં નવા વર્ષે મંદિરમાં ભક્તો ઉમટ્યા મંદિરમાં લોકોની લાંબી લાઈન જોવા મળી દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવધાની રાખવાની જરૂર છે એક એક વ્યક્તિએ પોતાનું આરોગ્યની સાચવણી કરવાની જરૂર છે કારણ કે અલગ અલગ મંદિરોમાં જોવા મળ્યું છે કે લોકો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા અહીં પણ સામાજિક અંતર જળવાતું જોવા નથી મળી રહ્યું સખત ભીડ જોવા મળી રહી છે અને આ ભીડને કારણે જ સંક્રમણ વધતું હોય છે એટલે એક એક વ્યક્તિએ એ સાવચેતી રાખવાની જરૂર છે અને જે નિયમો પાળવાની જ્યાં સુધી વાત છે તો જાતે જે નિયમ પાળવા પડશે તો જ આ પ્રકારની ભીડ જોવા નહીં મળે લાંબી લાઈનો જોવા નહીં મળે કારણ કે કોરોનાનું સંક્રમણ શિયાળો શરૂ થતાંની સાથે જ વધ્યું છે કેસીસની સંખ્યા વધી છે અનેક એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે જેમાં કોઈ વ્યક્તિને અગાઉ કોરોના થયો હોય તેઓ પણ ફરીથી કોરોનાગ્રસ્ત થયા હોય આમ સામાજિક અંતર જળવાય એકબીજાને શુભેચ્છા આપણે પાઠવીએ પરંતુ તે જો ટેલિફોન કે પછી વિડીયો કોલથી જો શુભેચ્છા આપી શકાતી હોય તો તે સર્વશ્રેષ્ઠ છે મંદિરોમાં જોવા મળ્યું છે કે દર્શન કરવા માટે પહોંચ્યા અહીં પણ લાંબી લાંબી લાઈનો ન ન લાગે ભીડ ન થાય તે જોવું પડશે કોરોનાની મહામારી વચ્ચે વિક્રમ સંવત બે હજાર છોતેરનું લોકો ઉત્સાહભેરનું સ્વાગત કરી રહ્યા છે એટલે કે નવા વર્ષની આજે જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતના પાલેપટ વિસ્તારમાં આવેલા અંબીજા અંબિકાની કેતન જે મંદિર છે ત્યાં ભક્તોની ભારે ભીડ જામી છે ખાસ કરીને કોરોનાની ગાઈડલાઈન વચ્ચે તમામ નિયમો પાળવા માટેની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ખાસ કરીને લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરવાની સૂચનામાં આપવામાં આવી છે પણ અંબિકાની કેતન જે મંદિર છે ત્યાં ભક્તોની દોઢથી બે કિલો મીટર લાંબી લાઈનો લાગી છે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બાળકો સાથે મંદિર પહોંચી રહ્યા છે ખાસ કરીને માસ્ક પહેરાવગર મંદિરમાં એન્ટ્રી આપવામાં આવતી નથી તંત્ર દ્વારા તમામ ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે મંદિર પ્રશાસન પણ આ તમામ ગાઈડલાઈનોનું પાલન કરી રહી છે પણ લોકો નવું વર્ષે અને પ્રભુના આશીર્વાદ ન લે તેવું બનેલા એટલે કે પ્રભુના આશીર્વાદ માટે મોટા પ્રમાણમાં મંદિર પહોંચી રહ્યા છે લાંબી કતારોમાં લાગી રહ્યા છે ચોક્કસ માસ્ક પહેરેલા જોવા મળે છે પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ છે જે રીતે કોરોના ના આંકડા ધીરે ધીરે વધી રહ્યા છે લોકો મંદિરે પહોંચી રહ્યા છે ગાઈડલાઈનનું પાલન નથી કરતા તેને લઈને આગામી દિવસમાં કહી શકાય કોરોના ફરી વકરે તેવી શક્યતાઓ છે પણ નવું વર્ષ છે અને નવું વર્ષ ઉજવવા માટે સુરતના લોકો લાંબા સમયથી આતુર હતા અને આજે નવું વર્ષ છે ત્યારે લોકો મોટી સંખ્યામાં મંદિરે પહોંચીને ભગવાનના દર્શન કરી રહ્યા છે કેમેરામેન પ્રદીપ ચૌબે સાથે કીર્તેષ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત આ તરફ કોરોના મહામારી વચ્ચે અંતે આઠ માસ બાદ શિરડીનું સાંઈ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નવા વર્ષે જ શિરડીના સાંઈ મંદિરમાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપી તમામ પગલા લેવામાં આવ્યા દર્શન માટેની લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય માસ્ક અને સેનેટાઈઝરના નિયમનું પણ ભક્તો ફરજિયાત પાલન કરે તેની વ્યવસ્થા કરવામાં આવી છે જોકે પહેલાં જ દિવસે આ તમામ વ્યવસ્થાના ધજાગરા થતા હોવાની ફરિયાદ સાંસદ લોખંડે કરી હતી સાંઈ મંદિરમાં આજે સવારથી આરતીમાં પચાસ ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો જોકે ઓનલાઈન ટોકન વ્યવસ્થા બંધ કરતાં ભક્તોમાં નારાજગી જોવા મળી હતી આમ છતાં પણ સાંઈ બાબાના દર્શન કરીને ભક્તો ધન્યતા No anubhavira chhe